નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાવનગરના ઉમરાળા ધોળા વચ્ચે મેરડી માતાજીના મંદિર પાસેથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ વાતની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યો હતો અને યુવક કોણ છે અને ક્યાં રહે છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. યુવાની જે સ્થિતિમાં લાશ મળી આવી છે તેને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. યુવકને માર મારીને મોતને ગાળ ઉતારવામાં આવ્યો હોવાની પણ આશંકા સેવામાં આવી રહી છે. ઉમરાળા પોલીસ દ્વારા અજાણ્યા યુવકની લાશને સરકારી હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મંદિરમાંથી અજાણ્યા શખ્સની લાશ મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે અને કેટલાય લોકોને ભય પણ બેસી ગયો છે કે મંદિરમાં આ પ્રકારનું કૃત્યુ કઈ રીતે થઈ શકે. સવારે પૂજારી જ્યારે મંદિરમાં મંદિરની સાફ સફાઈ કરવા માટે જાય છે ત્યારે તે આ લાશને જોવે છે અને લાશને જોઈને તે પણ ચોંકી જાય છે અને ત્યારબાદ તે પૂરા ગામવાસીઓને આની જાણ કરે છે અને ગામવાસીઓ તરત જ મંદિરે દોડી આવે છે અને લોકો ભેગા થઈને પોલીસને પણ આ વાતની જાણ કરે છે. પૂજારી જણાવ્યું કે હું સવારમાં ત્યાં કને આવ્યો તો મંદિરના પગથિયા જોડે એક અજાણ્યા શખ્સની લાશ પડી હતી, જેથી હું ડરી ગયો અને તરત જ ગામવાળાઓને બોલાવી લાવ્યો. ત્યારે મિત્રો, આને લઈને તમારે શું કપ છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું. વિડીયો ગમે તો લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે.